લીલીયા ખાતે અમરેલીના સાંસદ ભરત સોતરિયાના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું. લીલીયા ખાતે અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયાનો સન્માન સમારોહ આયોજિત થયેલો હતો. લીલીયા ખાતે સાંસદના સન્માન સમારોહમાં મૃતક જાંબો સિંહને શોકાંજલિ પાઠવવામાં આવેલી હતી. સાંસદ ભરત સુતરિયા સાથે વિધાનસભાના નાયબ ઉપદંડક કૌશિક વેકરિયાએ પણ શોકાંજલિ પાઠવેલી હતી. લીલીયા પંથકની આન બાન અને શાન ગણાતા જાંબો સિંહ 3 દિવસ પહેલા ટ્રેન અકસ્માતમાં મોતને ભેટેલો હતો. સાંસદ અને 4 ધારાસભ્યો સાથે મૃતક જાંબો સિંહને શોકાંજલિ પાઠવી 2 મિનિટનું મૌન પાળવામાં આવેલું હતું. સન્માન સમારોહ વખતે ગીરના શાન ગણાતા જાંબો સિંહને રાજકીય મહાનુભાવોએ યાદ કરી શોકાંજલિ પાઠવેલી હતી. લીલીયા ખાતે નવનિર્વાચિત સાંસદ ભરતભાઈ સુતરિયાનો સન્માનનો કાર્યક્રમ એક પ્રજાના પ્રતિનિધિના સન્માનનો હતો, પરંતુ એની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમની અંદર અમારા લીલીયા ટેરિટરીનો ખ્યાતનામ સિંહ, જેને અમે દેશી ભાષામાં સાવજ કહીએ, એ ભગતનું અવસાન ટ્રેનના અકસ્માતમાં થયું. માનવ પ્રેમી સિંહ હતો, અમારી ટેરિટરીનું રક્ષણ કરતો. છાપાઓના કેટલાક જગ્યાએ આપણે એના લેખ વાંચ્યા છે કે કેટલાક સિંહો આ ટેરિટરીમાં પ્રવેશવા માટેની રાહ જોઈ રહ્યા હતા, એની સામે ઢાલ બનીને આ સિંહ એ ઊભો રહેતો હતો. એ સિંહનું અકાલી ટ્રેનના અકસ્માતમાં મૃત્યુ થયું છે. પ્રજાની અંદર એમનું એક વિશેષ સ્થાન હતું લીલીયા વિસ્તારની પ્રજામાં. આજ સુધીમાં એને કોઈ પણ જગ્યાએ માનવની સામે હુમલો કર્યો હોય એવો 11 વર્ષની અંદર એક પણ દાખલો નથી. એમને પ્રજાનું પણ રક્ષણ કર્યું, ટેરેટરીનું પણ રક્ષણ કર્યું, અને લોકોનામાં હૈયામાં એને પોતાનું સ્થાન વસાવ્યું, અને જેને કારણે એક દુઃખ સાથે લીલીયાના લોકોએ આ ભરતભાઈ સુતરિયાના સન્માન સમારોહમાં દુઃખ સાથે આ સિંહને એક શ્રદ્ધાંજલિ. તાજેતરમાં લીલીયા તાલુકામાં વસવાટ કરતો ભગતસિંહ રેલવે અકસ્માતની અંદર મૃત્યુ પામતા આ સમાચારો લીલીયા તાલુકાની અંદર પ્રસરી જતા સમગ્ર તાલુકાની પ્રજામાં એક શોકનું મોજું એક ફરી વળ્યું હતું. અને આજરોજ લીલીયા તાલુકાની અંદર સાંસદશ્રીનો એક સત્કાર સમારંભ યોજાયો હતો. એમાં સમગ્ર લીલીયા તાલુકાના પ્રજાજનો, 4 ધારાસભ્યશ્રીઓ અને સંસદશ્રી સહિતના પદાધિકારીઓએ આ સિંહના મોક્ષ ગતિ પામે એટલા માટેથી શ્રદ્ધાંજલિ અર્પી હતી, 2 મિનિટનું મૌન પાડ્યું હતું. અને આ કાર્યક્રમની અંદર સમગ્ર તાલુકાના પ્રજાજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને મારી પણ ભગવાનને એક પ્રાર્થના કે એમના આત્માને શાંતિ મળે.